નમસ્કાર, હું ભરત સાધુ, આપ નિહાળી રહ્યા છો રામદળ. રામદળ જન જનને, ઘર ઘરને મૂળ સનાતન શાશ્વત વૈદિક ધર્મની સાથે જોડી રહ્યું છે અને વર્તમાન સમય પણ અનુકૂળ બની રહ્યો છે. અયોધ્યામાં રામલલ્લા પોતાના નિજ મંદિરમાં સ્થાપિત થયા અને સનાતન સંસ્કૃતિનો ભવ્ય ઉદય થયો. તમામ ગામડાઓ જાણે અયોધ્યા બન્યા હોય ત્યારે બગસરા તાલુકાનું નાના મુંજિયાસર ગામ અયોધ્યા બન્યું. સમગ્ર ગામ પ્રભુ શ્રી રામના રંગે રંગાયું. જગદીશ્વરમ સ્વર્ગુરુ મહાયામનુષ્યમ હરિ વંદે અહમ કરુણાકરમ રઘુવરમ ભૂપાલ ચૂડામણિ નાના સ્પિહા રઘુપતિ હૃદયે સ્મદીયે સત્યમ વદામિ ચ ભવાન અખિલાંતરાત્મા ભક્તિ પૈય ચરગપુંગવ નિર્ભરામમ કામાદિ દોષમ રહિતમ કુરુ મે માનસમ અતુલહિત બલ ધામ હેમ શૈલાવદેહમ ધનુર્ધર કુશાલમ જ્ઞાની નામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામ દિશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમો નમામિ. અખંડ બ્રહ્માંડ નાયક ભગવાન રાજા રામચંદ્ર સરકાર કી શ્રી હનુમંતલાલ જી મહારાજ કી, અખંડ રામ ભક્તિ ના દાતા ભગવાન સદાશિવજી મહારાજ કી. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. મારું ગામ અયોધ્યા ધામમાં આ સિદ્ધ સંકલ્પ શુદ્ધ કરી રહ્યા છો ત્યારે મંચસ્થ ઉપસ્થિત સર્વ સંતોની ચેતનાને વંદન, પૂજારી પરિવારની ચેતનાને વંદન, ભગવાન રાઘવના સ્વાંગની અંદર, મારા હનુમાનના સ્વાંગની અંદર વિરાજિત આ દિવ્ય ચેતનાને મારા પ્રણામ. આ મંદિર માટે જે જે વ્યક્તિઓ આગળ આવી અને પોતાના ધનને શુદ્ધ કર્યું છે એવા દાતાઓને બધાને મારા શુભાશીષ. અને આખા ગામ રામમય બની અને એક એક વ્યક્તિ હું આપ બધાના વિડિયા જોતો હતો અને આપ બધા ગાતા હતા, ઝૂંકતા હતા એ જ રામ માટે. આજ પ્રથમ સાચ બોલતા હતા, વિપ્રધય સુર સંત હિત ધરણી મનુજ અવતાર, નિધિ ઈચ્છા નિર્મિત નું માયા ગુણ ગોપાર. રામ અવતરણ નું પહેલું કારણ આ 500 વર્ષ પરથી હું તમે પૂર્ણ સ્વતંત્રતામાં ભગવાન રાઘવ ને નિજ મંદિર માં લાવ્યા છે. રામ આયેંગે તો અંગના સજાય ગાયું, અને રામ આવ્યો છે તો ઘટનું આંગણ સજાવવાની મારી તમારી જવાબદારી છે. રામ એટલે મૂર્તિનો વિગ્રહ નહીં, રામો વિગ્રહવાન ધર્મ. ઉપનિષદ કાળથી માંડી અને ભાગવત કાળ સુધીની ગતિને જો, રામ કોણ? કેવલ મૂર્તિ નહીં, કેવલ મંદિર નહીં, બિના મંદિર ને મૂર્તિ મારા તમારા હૃદયમાં વ્યાપક હતો એ રામ આજ આવે છે. રામ એટલે સગલ જગત આરામ, રામ એટલે મારી તમારી મૈત્રી, અને રામ એટલે હમણાં જે સાહેબે કહ્યું ને બાલકાંડ ને, તમે જો પ્રાત સમય ઉઠી હવે મારા ઉભો થઈ શું કરે, એની ચેતના જો આ બાલકમાં ન હોય તો સંસ્કૃતિ જાગતી ન રહે. સાહેબ સંસ્કૃતિ ને જેને જગાવી છે
રામ તમારા ગામમાં છે પણ આજ રામનો વિગ્રહ આવ્યો છે ક્યાં ભારતના હૃદયમાં અવધમાં અવધ એટલે શું રામ હજી અવાજ જામતો નથી જય સિયારામ પાછળ મને હજી એમ છે કે અમને કઈક મુહૂર્ત આવે ને પછી જય સિયારામ જોઈએ એવું છે ને પાછળ મને દેખાય છે જય સિયારામ રામાય રામ ભદ્રાય રામચંદ્રાય વેદ શ્રી રઘુનાથાય નાથાય સીતાય પતે નમઃ માતા રામ મત્પિતા રામચંદ્ર સ્વામી રામ મત્સખા રામચંદ્ર સર્વસ્વમે રામચંદ્ર દયાલુ નામે જાને નેવ જાને જાને દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે ચ જનકાત્મજ પુરતો માર્ચસ્તમ વંદે રઘુનંદન કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ વસુદેવમ સુતમ દેવમ કંસચારુણમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદ્ગુરુ મારું ગામ અયોધ્યા ધામ નો આ કાર્યક્રમ ખરેખર આપણે કેટલાય લોકો ભગવાન રામના શ્રી વિગ્રહને લેવા માટે નિજ મંદિરમાં કેટલાય લોકોએ પોતાના પ્રાણ દીધા છે, કેટલાય સંતોએ ગોળીઓ ખાધી છે. તમને ખ્યાલ હોય આજથી 20 વર્ષ પહેલા ગોધરામાં ટ્રેન સળગાવી દેવામાં આવી હતી, એમાં જે મંદિરના જ કામમાં ગયા હતા એને સળગાવી દેવામાં આવ્યા હતા. ઘરે ઘરે વૃદ્ધો છે, દરરોજ ભજન કરે, ભજનમાં પ્રાર્થના કરે કે હે ભગવાન, અમારા આરાધ્ય દેવ છે એ નિજ મંદિરમાં પધારી જાય એવા 500 વર્ષનો સમય ની આપણી જે પ્રતિષ્ઠા છે એ આજે પૂરી થઈને ભગવાન રામ એના નિજ મંદિરમાં પધારી રહ્યા છે, એના બધાને ખૂબ ખૂબ વધામણા. પ્રથમ તો પ્રવચનની શરૂઆત કરતા પહેલા આપ બધાનું સ્વાગત કરું છું, કારણ કે આ ગામની જનતા ધર્મપ્રેમી છે અને ધર્મની વૃત્તિવાળી છે. એ એકતા અહીંયા સાબિત કરી આ તરફથી મંચ તરફથી હું બધાને સત્કાર કરું છું. ભારતની જનતા ધર્મપ્રેમી છે, ધાર્મિક વૃત્તિવાળી છે, પણ ધર્મ શબ્દ શું છે ને ધર્મની સમજમાં ડોળાય છે. વધારેમાં વધારે જો કાંઈ ડોળવામાં આવ્યું હોય ને તો ધર્મ શબ્દ. ધર્મ એટલે શું એ સર્વપ્રથમ જાણવું હોય. રામ સિયારામ, સિયારામ જય જય રામ. મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુ સુદશરથ અજીર બિહારી. રામ સિયારામ, સિયારામ જય જય રામ. અયોધ્યામાં રામલલ્લાના ભવ્યથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે ફરી વખત ભારતીય વૈદિક સનાતન સંસ્કૃતિ અને રામ ભક્તિને જનજનમાં સ્થાપિત કરી છે. આ સંસ્કૃતિ, આ વૈદિક પરંપરાઓને પ્રભુ રામ ભક્તિનું ભવ્ય આંદોલન અનાદિથી જે પરંપરાઓએ ચલાવ્યું છે એ રામાનંદીય પરંપરા, અને એ રામાનંદીય પરંપરાના રામજી મંદિરો ગામડે ગામડે સ્થાપિત છે. ફરી વખત આ મંદિરોની સાથે સમગ્ર જગત જોડાઈ રહ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. નાના મુંજિયાસર એ રામજી મંદિર અને શિવાલય એક સાથે હોય, હરિહર એક સ્વરૂપ અંતર નવદર્શોની સાર્થકતા ત્યાં જોવા મળી રહી છે. અને દેવ મુરારી પરિવાર પણ સમગ્ર ગામને આ સ્થાનની સાથે જોડી રાખે છે. સમગ્ર જગત વિશ્વ જાણે રામમય બન્યું છે. રામલલ્લા પોતાના નિજ મંદિરમાં સ્થાપિત થયા અને સ્થાપિત થવાની સાથે ગામડા ગામડા જાણે અયોધ્યા બન્યા છે. ત્યારે નાના મુંજિયાસર પણ પ્રભુ શ્રી રામની ભક્તિના રંગે રંગાયું હતું. સમગ્ર ગામમાં ભગવામય માહોલ જોવા મળ્યો હતો. ગામમાં સુંદર ભવ્ય અને રામજી મંદિર શિવાલય એક જ સાથે છે, જાણે કે હરિહર એક સ્વરૂપ જોવા મળી રહ્યું છે. અને સનાતન શાશ્વત ધર્મનું રક્ષણ અનંત યુગોથી જે મૂળ પરંપરાઓ, જે રામાનંદીય પરંપરાઓ છે, અને એ રામાનંદી પરંપરાના ગ્રસ્ત પરંપરાના સાધુઓએ આ જનજનમાં પ્રભુ શ્રી રામની ભક્તિને સ્થાપિત કરી હોય, ત્યારે બગસરા અને બગસરામાં આવેલી અસ્થળની જગ્યા અને અસ્થળની જગ્યા એ પણ રામાનંદીય પરંપરાનું જૂનું સ્થાન છે, પ્રાચીન સ્થાન છે. મુરારી દેવાચાર્યની પરંપરા એટલે કે દેવ મુરારી શાખાના સાધુઓ આ અસ્થળની જગ્યામાં તપસ્યા કરી છે, તપ કર્યું છે, ત્યારે એ જ પરંપરામાં પૂજ્ય કેશુ બાપુ અને નાના મુંજિયામાં મુંજિયાસરમાં પૂજ્ય જદુરામ બાપુએ દેવ મુરારી પરિવાર દ્વારા
સમગ્ર નાના મુંજિયાસરને પ્રભુ રામમય સાથે ભગવાનની ભક્તિ સાથે જોડી રાખવાનો સુંદર પ્રયાસ કર્યો છે. વર્તમાનમાં પણ પૂજ્ય ધીરુભાઈ દેવમુરારી, પૂજ્ય શશિકાંતભાઈ દેવમુરારી અને હાલ વર્તમાન રામજી મંદિરના મહંત ગૌતમભાઈ દેવમુરારીએ પણ જનજનને આજે પણ પ્રભુની ભક્તિ સાથે જોડી રાખવાનો સુંદર પ્રયાસ કર્યો છે. મૂળ સનાતન શાશ્વત સંસ્કૃતિનું રક્ષણ કર્યું છે અને આજે પણ એ પરંપરાઓનું વહન નાના મુંજિયાસરમાં જોવા મળે છે. પ્રભુ રામલલ્લા જ્યારે પોતાના નિજ મંદિરમાં સ્થાપિત થયા ત્યારે નાના મુંજિયાસરથી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર अभी
أنا أبناء مراد ليلي، ولو لا عيسى بسندن كوجي.